હવે આપણે લખીએ છીએ પાના નંબર 20 ઉપર આ આપણે શબ્દો વાંચવાના છીએ અને ખાના પૂર્તિ કરવાની છે શબ્દો પ્રમાણે, અને નીચે છે ચિત્ર સાથે શબ્દો જોડવાના છે. વાંચી લઈએ, વાંચો મારી સાથે. સવાર, સવાર શું લખેલું છે? સવાર. તો બાજુ બાજુ સ લખેલો છે, પછી ખાલી જગ્યા છે અને ર લખેલો છે. તો અહીંયા જુઓ કયો અક્ષર વચ્ચે છે? વનિકાનો વા. તો આપણે અહીંયા શું લખીશું? વનિકાનો વા. તો બની ગયો શબ્દો સવાર. ચાલો હવે નીચે વાંચો. ચાલો આંગળી મૂકો મારી સાથે બધા. અનાજ, અનાજ શું લખેલું છે? અનાજ. હવે જુઓ વચ્ચે નથી શબ્દ લખેલો, આ પહેલો લખેલો છે અ, ખાલી જગ્યા છે અને જ. તો અહીંયા જોવાનું આપણે બરાબર કયો લખેલો છે વચ્ચે અક્ષર? નનિકાનો ના. તો આપણે અહીંયા લખીશું નનિકાનો ના. અનાજ બની ગયો શબ્દ. ચાલો નીચે વાંચો. દા દ ર, દાદર. ચાલો હવે જુઓ, આ તો પહેલી જ ખાણી ખાલી જગ્યા છે બરાબર ને, પહેલું ખાનું ખાલી છે ને, પછી છે દ અને ર. તો હવે શબ્દમાં જુઓ પહેલું કયો અક્ષર લખેલો છે? પહેલો દા, દનિકાનો દા. તો આપણે અહીંયા જોઈને લખીશું દા, દાદર લખ્યું. હવે નીચે જુઓ. આળસ, આળસ, આળસ શું લખેલું છે? આળસ. તો જુઓ અહીંયા પહેલું ખાનું ખાલી છે, પછી અડ અને સ, અડ અને સ લખેલો છે. તો પહેલા ખાનામાં શું લખવાનું આપણે? આ, અને ખાનો આળસ. વાદળ, બધા મારી સાથે વાંચો વાદળ બરાબર. ચાલો પહેલું ખાનું ખાલી છે, દ ને ળ લખેલો છે. તો અહીંયા શબ્દમાં જુઓ પહેલો અક્ષર કયો છે? વનિકાનો વા. તો હવે વાંચો વાદળ, શબ્દ પૂરો થયો ને. ચાલો હવે નીચે જુઓ. કપાળ, કપાળ શું લખેલું છે? કપાળ. હવે બાજુમાં જુઓ ક લખેલો છે, ખાલી ખાનું છે અને અણ. શબ્દમાં જુઓ વચ્ચેનું ખાનામાં કયો શબ્દ લખાય? કનિકાનો પા. એટલે આપણો શબ્દ પૂરો થયો કપાળ, કપાળ. નીચે વાંચો. ગ, કનિકાનો વા. ર, ગવાર શું વંચાય? ગવાર. તો અહીંયા જુઓ ખાના પૂર્તિમાં ગ લખેલો છે, પછી ખાલી ખાનું છે અને ર. તો શબ્દમાં જુઓ વચ્ચે કયો મૂળાક્ષર લખેલો છે? વનિકાનો વા. તો આપણે અહીંયા શું લખીશું? વનિકાનો વા, ગવાર. ચલો નીચે છેલ્લો શબ્દ વાંચો. રાજમાં, રાજમાં શું લખેલું છે? રાજમાં. તો રા લખેલું છે, જ લખેલું છે અને છેલ્લું ખાનું ખાલી છે. તો આ શબ્દમાં છેલ્લો કયો અક્ષર છે? વનિકાનો મા. તો આપણે અહીંયા શું લખીશું? વનિકાનો મા. હવે શબ્દ વાંચો રાજમાં. ચિત્ર જોઈને શબ્દ સાથે આપણે જોડકા જોડવાના છે બધાને ધ્યાન. અહીંયા જુઓ પહેલું ચિત્ર શું છે? ઘર. શેનું ચિત્ર છે? ઘર. તો હવે આપણે આ જે શબ્દો લખેલા છે એમાંથી આપણે ઘર વાંચીને શોધવાનું છે. આ છે લખેલું ઘર, કાતર લખેલું છે આ તો, પછી પાન, પછી શું લખેલું છે? ઘર, ઘર શું લખેલું છે? ઘર. તો આ ઘરના ચિત્રને આપણે ઘર સાથે જોડવાનું બરાબર. હવે નીચે શું પાડેલું છે? ગાય. શેનું ચિત્ર છે? ગાય. તો હવે વાંચો ગાયનું શબ્દ, ગાય શબ્દ ક્યાં લખેલો છે? કાતર છે, પાન છે, ઘર છે અને છેલ્લા શું છે? ગાય, ગાય. તો ગાયની સાથે આપણે ગાયના શબ્દ સાથે જોડીશું. હવે છેલ્લો આ જુઓ કયો
છે ચિત્ર? કાતર. કયું છે ચિત્ર? કાતર. હવે શોધો કાતર ક્યાં લખેલું છે. આ જે લખેલું કાતર, વાંચો બધા, કા કને કાતર કાતર. તો કાતરના ચિત્રને આપણે કાતર સાથે જોડીશું. જોડ્યું બધાએ? હવે છેલ્લું ચિત્ર શેનું છે? પાન. શેનું ચિત્ર છે? પાન. હવે પાન ક્યાં લખ્યું છે શોધો. આ કાતર પછી શું લખેલું છે વાંચો. કોનિકાનો પાન, પાન. તો પાનને આપણે પાન સાથે જોડીશું. પાના નંબર 20 ઉપર આપણે વર્ગ કાર્ય કર્યું ને, તો હવે પાના નંબર 21 ઉપર તમારે ઘરકામ કરવાનું છે.